Hello student, good morning. Today's our topic is parts of speech. આપણે સૌ જાણીએ છીએ કે આપણી રોજબરોજની વાતચીતમાં આપણા કોમ્યુનિકેશનમાં આવે આવા આપણે 8 પાર્ટ્સ ઓફ સ્પીચનો ઉપયોગ કરીએ છીએ. એકોર્ડિંગ ટુ ધ નેચર ઓફ ધ વર્ડ્સ ધેર આર 8 પાર્ટ ઓફ સ્પીચ. પાર્ટ્સ ઓફ સ્પીચ કેટલા છે આપણા? 8 છે. જેમ કે નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ, એડવર્બ, વર્બ, કન્જક્શન, પ્રેપોઝિશન એન્ડ ઇન્ટરજેક્શન. ઘણીવાર તમે જોયું હશે કે પાર્ટ્સ ઓફ સ્પીચમાં 9 પાર્ટ્સ ઓફ સ્પીચ કહેવાય છે, પણ ખરેખર 8 છે. જે 9 કહેવાય છે એ વખતે આપણે આર્ટિકલને પણ એમાં ગણી લઈએ છીએ. તો ફર્સ્ટ ઇઝ નાઉન. નાઉનમાં પણ મેં આગળ એક નાઉન માટેનો સ્પેશિયલ વિડીયો બનાવેલો છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તમે જોઈ લેજો. તો આપણે ત્યાં નાઉનની ડિટેલમાં મેં તમને જાણ કરી છે કે નાઉનના બધા જ પ્રકાર એમાં સમજાયા છે. તો નાઉન એટલે શું? વોટ ઇઝ નાઉન? તો નાઉન ઇઝ અ વર્ડ યુઝ એઝ ધ નેમ ઓફ એની પર્સન, પ્લેસ ઓર થિંગ્સ. એટલે કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વસ્તુ કે કોઈ પણ જગ્યાના નામને આપણે નાઉન કહીશું, જે તમે જાણો જ છો. નાઉનના પ્રકાર પણ તમે વિડીયોમાં ડિટેલમાં જોઈ લીધા છે. પ્રોપર નાઉન, કોમન નાઉન, મટીરિયલ નાઉન, કલેક્ટિવ નાઉન, એબસ્ટ્રેક્ટ નાઉન, કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ નાઉન. તમે જોઈ શકો એક્ઝામ્પલ નીચે આપેલું છે, અકબર વોઝ ધ ગ્રેટ કિંગ. આ સેન્ટેન્સ છે જેમાં તમે જુઓ, અકબર એ પણ એક નાઉન છે, કિંગ એ પણ એક નાઉન છે. અકબર એ પ્રોપર નાઉન છે અને કિંગ એ કોમન નાઉન છે. સેકન્ડ સેન્ટેન્સ ઇઝ, ઇન્ડિયા ઇઝ માય કન્ટ્રી. તો અહીંયા ઇન્ડિયા એ પ્રોપર નાઉન છે અને કન્ટ્રી એ કોમન નાઉન છે. ઇન્ડિયા પ્રોપર નાઉન છે કારણ કે એ વ્યક્તિવાચક નામ છે, અને કન્ટ્રી એ કોમન નાઉન છે કારણ કે કન્ટ્રી બોલવાથી બીજા ઘણા દેશોની વાત થાય છે, એટલા માટે એ જાતિવાચક નામ છે. નીચે પણ કેટલાક નાઉન આપ્યા છે, કાઓ, સ્કૂલ, હંગરી, તાજમહલ. અહીંયા હંગરી એ પણ એક એબસ્ટ્રેક્ટ નાઉન છે. તો નાઉનના પ્રકાર જાણવા માટે તમે નાઉનનો મારો વિડીયો છે એને ડિટેલમાં જોઈ લો. તો પાર્ટ્સ ઓફ સ્પીચનો આપણો પહેલો પ્રકાર છે નાઉન. નાઉનને કેવી રીતે ઓળખવું? હવે વાક્યમાં નાઉન કયું છે એ આપણે જાણવું હોય તો એના માટે 3 વર્ડ્સ યાદ રાખવાના છે, સી, ફીલ અને ટચ. સી એટલે કે જે જોઈ શકાય છે, ફીલ તો કે અનુભવી શકાય છે, અને ટચ તો કે સ્પર્શ કરી શકાય છે. એવા નાઉન આપણે આગળ જે બોલ્યા હતા, કોમન નાઉન અને પ્રોપર નાઉન, કાઉ, કેટ, આ બધા જે બોલ્યા હતા આપણે જોઈ શકીએ છીએ. કાઉ, કેટ જોઈ શકીએ છીએ ને, બફેલો, ટેબલ, ચેર, આપણે એને જોઈ શકીએ છીએ. પછી ફીલ, તો એવા એબસ્ટ્રેક્ટ નાઉનો જે આપણે જોઈ નથી શકતા પરંતુ આપણે એને અનુભવી શકીએ છીએ. હંગરી, એંગ્રી કહીએ છીએ ને, આ બધા જે ફિયર જેને આપણે અંદરથી ફીલ કરીએ છીએ પરંતુ એ આપણે જોઈ શકતા કે એને ટચ કરી શકતા નથી. અને બીજું છે ટચ, એટલે કે જેને સ્પર્શ કરી શકાય છે. તો જેને જોઈ શકાય છે એ લગભગ આપણે એને ટચ પણ કરી શકીએ છીએ, જે આગળ આપણે વાત કરી એ જ પ્રમાણે ટેબલ, ચેર, પેન, પર્સ, કાઉ, કેટ આ બધાને આપણે સ્પર્શ કરી શકીએ છીએ. તો એનો મતલબ કે નાઉનને ઓળખવું હોય તો સી, ફીલ અને ટચ આ 3 વર્ડ્સને યાદ રાખવાના છે. એ જ પ્રમાણે સેકન્ડ ઇઝ પ્રોનાઉન, એટલે કે સર્વનામ. પાર્ટ્સ ઓફ સ્પીચનો એક આ મહત્વનો પ્રકાર છે સર્વનામ. પ્રોનાઉન ઇઝ અ વર્ડ ઇન્સ્ટેન્ડ ઓફ નાઉન. સર્વનામ કોને કહીશું? સર્વનામ એટલે કે જે નામના બદલે વપરાય છે તે. કોઈ પણ વ્યક્તિનું નામ વારે ઘડીએ રિપીટ ન કરવું હોય અને એના નામના બદલે આપણે જે શબ્દ યુઝ કરીએ છીએ એને આપણે કહીશું સર્વનામ, પ્રોનાઉન. અહીંયા તમે જુઓ એક્ઝામ્પલ આપેલું છે કે મોના લાઇક્સ હર સિસ્ટર, કાવેરી એન્ડ હિઝ બ્રધર આર હેપી, હી હેઝ અ ડોગ, ઇટ ઇઝ બ્લેક. તમે ફર્સ્ટ સેન્ટેન્સમાં જુઓ છો કે મોના લાઇક્સ હર સિસ્ટર. અહીં મોના એ નાઉન છે પરંતુ હર જે વપરાયું છે, જે એની સિસ્ટર માટે વપરાયું છે, એની સિસ્ટરનું નામ ન લેવા પણ એની સિસ્ટરના માટે જે શબ્દ વપરાયો છે નામના બદલે, તો હર છે. તો હર અહીંયા સર્વનામ છે. કાવેરી એન્ડ હિઝ બ્રધર,
तो અહીંયા ही इज ब्रधर तो ही इज પણ અહીંયા શું છે સર્વનામ છે ही हेज अ डॉग इट इज ब्लेक तो અહીંયા डॉग એ નાઉન છે પરંતુ ફરીથી डॉग શબ્દ ન બોલતા डॉग માટે અહીંયા ઈટ સર્વનામ વપરાયું છે તો જે શબ્દ નામના બદલે વપરાય છે એને આપણે શું કહીશું સર્વનામ કહીશું હવે આ સર્વનામ વાક્યમાં કયા છે એને ઓળખવા હોય તો તમે જોઈ શકો છો કે આઈ વી યુ ધે ही सी इट आ बदा कॉमन सर्वनाम है बदा जे नामना बदले आपणे वापरी छे आपणे पोतानुं नाम ना लेवुं होय त्यारे आई एम मे प्यूपिल आपणे बोलीए छीए वी आर स्टूडेंट यू आर माय ब्रधर दे आर बॉइज तो आ रीते आपणे प्रोनाउनो यूज करीने सेंटेन्स बनावीए छीए तो ख्याल आई गयो बधाने क्लियर ए पछी तीजो पार्ट्स ऑफ स्पीच छे आपणो एडजेक्टिव एड्जेक्टिव एटले के विशेषण तो विशेषण एटले शू एन एड्जेक्टिव इज अ वर्ड टू एड समथिंग टू द मीनिंग ऑफ द नाउन जे नाउन छे एना मीनिंग में कईक एड करे छे कईक वधारे छे एना अर्थ में वधारो करे छे नामना अर्थ में जे वधारो करे एने आपणे शू कहीए छीए विशेषण कहीए छीए एटले के नाउन ना अर्थ में कईक एड करे छे जेने आपणे शू कहीशुं एडजेक्टिव एक्जाम्पल तरीके ही इज अ ब्रेव बॉय ही इज अ ब्रेव बॉय बॉय एटले के छोकरो पण केवो छे तो ब्रेव छे एटले के जे नाउन आपेलू छे बॉय एना अर्थमां ब्रेव शब्दनो वधारो कर्यो छे माटे अहींया ब्रेव ए एडजेक्टिव छे सी इज वेरी क्लेवर क्लेवर छे पण केवी वेरी क्लेवर बहु ज होशियार छे तेणी खूब ज होशियार छे तो अहींया ए पण एडजेक्टिव छे देर आर 20 बॉइज इन द क्लास क्लास में छोकराओ छे पण केटला छे तो 20 तो अहींया बॉइज ना अर्थ में 20 शब्द ए वधारो कर्यो छे बट अहींया 20 ए एडजेक्टिव छे आ एडजेक्टिव ने आपणे ओळखवा होय वाक्य में तो केवी रीते ओळखशुं तो एडजेक्टिव ने ओळखवा माटे एक वस्तु ध्यान राखवानुं छे कि कोईना माटे कंईक कहेवुं कोई व्यक्ति माटे कंईक स्पेशल कहेवुं तमे जो आपणे कोई व्यक्ति माटे ज्यारे कंई वात करता होय तो आपणे बे थी त्रण वस्तु एने कही शकीए जेम कंईक सारूं कही शकीए अथवा एना माटे कंईक आपणे खराब कहीए अथवा तो पछी न्यूट्रल न्यूट्रल एटले नहीं सारूं नहीं खराब कोई व्यक्तिने आपणे वखाण करीने कंईक कहीए तो आपणे एना माटे सारूं कह्युं छे जो एना विशे कंईक खराब कहीए तो एना माटे आपणे कंईक बेड वर्ड्स यूज करीए छीए અને પછી એની કંઈ ક્વોલિટી કે કંઈક એવું બતાવતા હોય તો આપણે એને ન્યુટરમાં લઈશું બરાબર તો એડજેક્ટિવ ઓળખવા માટે આ ત્રણ શબ્દોને ધ્યાનમાં રાખવાના ગુડ બેડ અને ન્યુટ્રલ એટલે કે કદાચ એ નામ માટે આપણે કંઈક ગુડ કહીશું કંઈક બેડ કહીશું કે કંઈક ન્યુટ્રલ કહીશું તો આ બધા એડજેક્ટિવ છે આગળના વાક્યમાં આપણે જોયું કે બોય શબ્દ હતો એના માટે આપણે બ્રેવ બોય એવો ગુડ સારો શબ્દ એના માટે વાપર્યો છે ને તો અહીંયા એ બ્રેવ એ એડજેક્ટિવ હતો તો ખ્યાલ આવી ગયો બધાને એડજેક્ટિવ એટલે એન્ડ ધેન ધ ફોર્થ પાર્ટ ઇઝ વર્બ અહીંયા તમે જો વી ઈ આર બી ઘણા લોકો એનો ઉચ્ચાર વર્બ કરે છે વર્બ પણ અહીંયા આર એ સાયલેન્ટ છે આપણે માત્ર વર્બ બોલવાનું છે વર્બ એટલે ક્રિયાપદ એના નામમાં જ એનો અર્થ આવી જાય છે ક્રિયાપદ એટલે કે ક્રિયા જે ક્રિયા બતાવે છે સેન્ટેન્સમાં જે ક્રિયા બતાવે છે એને આપણે કહીશું વર્બ વર્બ ઇઝ અ વર્ડ યુઝ ટુ સે સમથિંગ અબાઉટ પર્સન પ્લેસ ઓર થિંગ્સ અંદર સેન્ટેન્સની અંદર જે પણ વ્યક્તિ જે પણ વસ્તુ કે જે પણ જગ્યાની વાત થઈ હોય એની જે ક્રિયા એ વ્યક્તિ શું કરે છે એ ક્રિયા બતાવે એ શબ્દને આપણે શું કહીશું વર્બ કહીશું એટલે કે ક્રિયાપદ કહીશું એઝ એ એક્ઝામ્પલ જોઈએ તો સુરત ઇઝ અ બિગ ટાઉન ધ સન સેટ ઇન ધ વેસ્ટ સી ડ્રિંક્સ મિલ્ક આ ત્રણ સેન્ટેન્સમાં ક્રિયાપદ ક્યાં છે ધ સન સેટ્સ ઇન ધ વેસ્ટ સૂર્ય આથમે છે કઈ દિશામાં પશ્ચિમ દિશામાં તો અહીંયા સેટ શબ્દ છે એ ક્રિયાપદ છે સૂર્યની ક્રિયા કયા શબ્દમાં બતાવી છે સેટ શબ્દમાં સી ડ્રિંક્સ મિલ્ક તેણી દૂધ પીવે છે
तो एनी क्रिया कई छे? दूध पीवानी। तो ड्रिंक शब्द अहींया क्रियापद छे। आगर जोईए तो फिफ्थ पार्ट इज एडवर्ब। एडवर्ब इज अ वर्ड दैट एड समथिंग इन द मीनिंग ऑफ नाउन, एडजेक्टिव और अनदर एडवर्ब। एडवर्ब एवो शब्द छे कि जे नाउन, एडजेक्टिव अने बीजा एडवर्ब ना मीनिंग में कंईक एड करे छे। એટલે કે એવી ક્રિયા, એવું વિશેષણ, ક્રિયા વિશેષણ, એવું ક્રિયા વિશેષણ છે કે જે ક્રિયાના અર્થમાં વધારો કરે છે। આપણે આગળ જોયું કે વિશેષણ એ નામના અર્થમાં વધારો કરતો હતો, પરંતુ એડવર્બ એ ક્રિયાના અર્થમાં વધારો કરશે, માટે આપણે એને ક્રિયા વિશેષણ કહીશું। એક્ઝામ્પલ જોઈએ તો હી રન વેરી ફાસ્ટ। અહીંયા ક્રિયા કઈ છે? રન। રન એ ક્રિયાપદ છે, પરંતુ એની અર્થમાં વધારો કર્યો છે વેરી ફાસ્ટ શબ્દએ, તો એનો મતલબ એ એડવર્બ છે। સી સિંગ્સ વેલ, ક્રિયા થાય છે સિંગ્સ, એટલે કે સી સરસ, તેણીની સરસ ગાય છે, તે કમ્પ્લીટ ગાય છે, એનો મતલબ કે એની ગાવાની ક્રિયા કેવી છે? વેલ। તો વેલ શબ્દ અહીંયા કેવો છે? આપણો એડવર્બ છે, એટલે કે ક્રિયા વિશેષણ છે, જેને ક્રિયાના અર્થમાં વધારો કર્યો છે। સોનલ વોક ક્વિકલી, સોનલની ક્રિયા કઈ છે? વોક, પરંતુ કેવી? તો ક્વિકલી, તો એ ક્રિયાપદ છે, ક્વિકલી શબ્દ અહીંયા ક્રિયાપદ છે, જેને ક્રિયાના અર્થમાં વધારો કર્યો છે। તો ખ્યાલ આવી ગયો તમને? વર્બ અને એડવર્બ, વર્બ એટલે ક્રિયાપદ અને એડવર્બ એટલે ક્રિયા વિશેષણ। આગળ જોઈએ તો એડવર્બને કેવી રીતે ઓળખશું? સેન્ટેન્સની અંદર કયો શબ્દ એડવર્બ છે એ કેવી રીતે ઓળખશું? તો આપણે એ જોવાનું છે કે કામ જે થાય છે એ કેવી રીતે થાય છે, હાઉ ધ વર્ક ગોઈંગ ઓન। સેન્ટેન્સમાં જે કાર્ય થાય છે એ કાર્ય કેવી રીતે થાય છે, જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ, યુ રન્સ સ્વિફ્ટલી, ફાસ્ટ, સ્લોલી, રેપિડલી, જેન્ટલી, તો આ જે બધા ક્રિયા વિશેષણો છે। યુગ દોડે છે, પણ કેવી રીતે દોડે છે? તો યુગ સ્વિફ્ટલી દોડે છે, યુગ ફાસ્ટ દોડે છે, યુગ સ્લોલી દોડે છે, રેપિડલી, જેન્ટલી, તો આ બધા ક્રિયા વિશેષણો છે જે યુગને ક્રિયા જે કરી છે રન, દોડવાની ક્રિયામાં વધારો કરે છે। તો બધાને ક્લિયર થઈ ગયું કે એડવર્બ અને વર્બમાં શું ફરક છે? ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ તો આપણો નેક્સ્ટ પાર્ટ ઓફ સ્પીચ છે આપણો કન્જક્શન। કન્જક્શન એટલે કે સંયોજક। તમે આમાં પાછળ જુઓ છો કે જંક્શન શબ્દ આવે છે, જંક્શન, જંક્શન શબ્દ આપણે સાંભળ્યો હશે રેલવેમાં, કે રેલવેની ફાટક જ્યાં હોય છે આપણે ત્યાં જંક્શન કહીએ છીએ। જંક્શનનો મિનિંગ શું થાય છે? જોડવું, જોડાણ કરવું, એનો મતલબ કન્જક્શન એટલે અ કન્જક્શન ઇઝ અ વર્ડ યુઝ ટુ જોઈન ટુગેધર વર્ડ્સ, ફ્રેસીસ, ક્લોઝ એન્ડ સેન્ટેન્સીસ। આ બધાનું જોડાણ કરે છે, કોઈ પણ શબ્દ હોય, કોઈ પણ ક્લોઝ હોય, કોઈ પણ સેન્ટેન્સ હોય, એને જોડવાનું કામ જે શબ્દ કરે એને આપણે કહીશું કન્જક્શન। એક્ઝામ્પલ જોઈએ તો રામ એન્ડ હરી આર કઝિન, એટલે કે રામ અને હરી કઝિન છે, તો અહીંયા એન્ડ શબ્દ કન્જક્શન છે, જેને રામ અને હરીને જોડ્યા છે। આઈ રન ફાસ્ટ બટ મિસ ધ ટ્રેન, અહીંયા બે સેન્ટેન્સ છે કે હું ઝડપી દોડું છું, બટ આઈ મિસ ધ ટ્રેન, પરંતુ ટ્રેન ચૂકી ગયો, તો અહીંયા બટ શબ્દ એ કન્જક્શન છે। આપણે કન્જક્શનનો પણ મેં અલગથી એક આખો વિડીયો બનાવેલો છે, એની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તમે જોઈ લેજો, એટલે તમને કન્જક્શનના કયા કયા કન્જક્શન છે ડિટેલમાં એમાં સમજાવ્યું છે, બરાબર? તો ખ્યાલ આવી ગયો કન્જક્શન એનો મતલબ જ છે સંયોજક, એટલે કે જોડવું, જોડાણ કરવું। તો એન્ડ, બટ, સો, ધેર ફોર, બીકોઝ, બટ આ બધા કન્જક્શન છે। એ પછી નેક્સ્ટ પ્રેપોઝિશન। પ્રેપોઝિશન એટલે નામયોગી, નામયોગી અવયવ, અવ્યય આપણે જઈએ કહીએ છીએ। પ્રેપોઝિશન ઇઝ અ વર્ડ યુઝ વિથ નાઉન ઓર પ્રોનાઉન, જે નામ અને સર્વનામની સાથે વપરાય છે। પ્રેપોઝિશન જેમાં કે એક્ઝામ્પલ જોઈએ તો હી પુટ ધ પેન ઓન ધ ટેબલ, તો અહીંયા ઓન શબ્દ એ પ્રેપોઝિશન છે,
પેન મૂકી છે પણ ક્યાં? ઓન ધ ટેબલ, એટલે ટેબલની ઉપર. ધ કેટ ઇઝ અંડર ધ ચેર, તો અહીંયા અંડર શબ્દ એ પ્રપોઝિશન છે. સી ઇઝ ઇન ધ રૂમ, ઇન એ પ્રપોઝિશન છે. ધ ફોટો ઇઝ એબાઉ ધ ક્લોક, તો એબાઉ શબ્દ પણ અહીંયા પ્રપોઝિશન છે. હવે પ્રેપોઝિશનનો મિનિંગ એના નામની અંદર જ આવી જશે. પ્રી પોઝિશન, જેની પોઝિશન કેવી છે? પ્રી છે. પ્રી એટલે કે નાઉન અને પ્રોનાઉનની આગળ એની પોઝિશન આવે છે. એટલે કે અહીંયા પ્રેપોઝિશનનો મિનિંગ પણ આપણે એવો કરીશું કે એવો શબ્દ જે વસ્તુની પોઝિશન બતાવે છે. એક ઉદાહરણ જોઈએ તો અહીંયા તમે જુઓ પ્રપોઝિશનને કેવી રીતે ઓળખવું, તો વસ્તુનું સ્થાન અને એની પોઝિશન બતાવે છે. ધ બોલ ઇઝ ઓન ધ ટેબલ, અહીંયા બોલની પોઝિશન ક્યાં છે? તો બોલની પોઝિશન ટેબલની ઉપર છે. તો ઓન શબ્દ છે એ બોલની પોઝિશન બતાવે છે, માટે ઓન શબ્દ એ પ્રપોઝિશન છે. તો આવા ઓન, ઇન, અંડર, ઓવર, એબાઉ, બિહાઇન્ડ, ઓફ, બાય ઘણા પ્રપોઝિશન છે. એનો વિડીયો પણ મેં અલગથી બનાવેલો છે, એ પણ એની લિંક એની ડિસ્ક્રિપ્શનમાં પડી જ છે, તમે જોઈ લેજો. તો ડિટેલમાં તમને એનો ખ્યાલ આવી જશે. ઓકે, એન્ડ ધેન નેક્સ્ટ એન્ડ લાસ્ટ ઇઝ ઇન્ટરજેક્શન, ઉદ્ગાર. ઇન્ટરજેક્શન એના મિનિંગ તમે બોલો છો ને ત્યારે તમને ખ્યાલ જશે. ઇન્ટરજેક્શન, ઉદ્ગાર, શબ્દ એ શબ્દ ત્યાંથી તમને મળી જાય છે. એન્ડ ઇન્ટરજેક્શન ઇઝ અ વર્ડ વિચ એક્સપ્રેસ સડન ફિલિંગ ઓર સડન ઇમોશન, અચાનક આવતી ફિલિંગ, અચાનક કોઈ ફિલિંગ આપણને આવે એને આપણે શું કહીશું? ઇન્ટરજેક્શન. ઓ, અલાસ, વાવ, ઓ નો, ઓ ગોડ, જે અચાનક શબ્દો આપણા મોઢામાંથી નીકળી જાય છે એને આપણે શું કહીશું? ઇન્ટરજેક્શન. એક્ઝામ્પલ જોઈએ તો, ઓ, આઈ હેવ લોસ્ટ માય પેન, મેં મારી પેન ગુમાવી. તો ત્યારે જે ઉદ્ગાર નીકળે છે કયો નીકળે છે? ઓ, દિલગીરનું. એલાસ, પુઅર વુમન ડાઈડ ઇન ધ હોસ્પિટલ. વાવ, વોટ અ સીન. તો અહીંયા વાવ શબ્દ આપણા મોઢામાંથી અચાનક નીકળી જાય. કોઈ સુંદર વસ્તુ, કોઈ એટ્રેક્ટિવ, વન્ડરફુલ વસ્તુ આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે આપણા મગજમાંથી વાવ શબ્દ નીકળી જાય છે, જે આપણે કયો શબ્દ છે એને કહીશું આપણે ઇન્ટરજેક્શન. ફિલિંગ એન્ડ એક્સાઇટમેન્ટ દર્શાવે છે આ બધા શબ્દો. શું દર્શાવે છે? આપણી ફિલિંગ્સ અને એક્સાઇટમેન્ટ. વાવ, ઓ ગોડ, ઓ નો, હુર્રે, બોલે છે ને હિપ હિપ હુર્રે, ઉફ્સ, બ્રેવ, કોઈ બહાદુરીનું કામ કરે તો આપણે કહીએ છીએ બ્રેવો. તો આ બધા વર્ડ્સ કેવા છે? ઇન્ટરજેક્શન વર્ડ્સ છે. તો આપણે પાર્ટ્સ ઓફ સ્પીચમાં આપણા 8 પાર્ટ્સ ઓફ સ્પીચ જોયા. નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ, વર્બ, એડવર્બ, કન્જેક્શન, પ્રેપોઝિશન અને ઇન્ટરજેક્શન. તો તમને ખ્યાલ આવી ગયો હશે બધાનો. અને આ બધા જ પાર્ટ્સનો ડિટેલમાં પણ મેં અલગથી વિડીયો બનાવેલો છે, એ પણ જુઓ તમે અને સમજો. તો આજ માટે આટલું જ. ઓકે, થેન્ક યુ.